સંબંધોનો વૈભવ હોય તો સાધુ સાધ્વી અને સાધારણ જ છે. નો ડાઉટ તમારા વ્યવહાર જે છે સાચું, હું એની ઉપેક્ષા કરવાનું નથી કહેતો, પણ તમારા વ્યવહાર સાચવવા જતા તમે સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા આખા સંઘને બાજુ પર મૂકો. તમને ખબર છે પેથળસાના બાપનું નામ શું હતું? ભાઈ પેથળસાનું નામ સાંભળ્યું? હું ક્યાં કોણ નવસારી ના હતા? કો માંડવગઢ, યસ, જાઉં છું કે નહીં? માંડુ ફરવા માટે જાઉં છું, બાકી કઈ પડી નથી. આજે પણ માંડુમાં પેથળસાનું ભરેલું મંદિર છે, એને બાંધેલું 72 જિનાને આજે મસ્જિદમાં ટ્રાન્સફર થઈ ગયું છે. આ પેથળસાના પિતા દેદાસ, પેથળસાના પપ્પાનું નામ ખબર ના હોય પણ સચિન તેંડુલકરના બાપાનું નામ પૂછો તો આવું તારવાનો છે તમને. પેથળના બાપનું નામ દેદાસ અને પેથળની માનું નામ હતું વિમલશ્રી. માંડવગઢમાં સવારે ઘરેથી દેરાસર જાય અને દેરાસરથી પાછા ઘરે આવે, આ વિમલશ્રી હાથમાં સોનાનો લઈને નીકળે. જેટલા પણ દીન દુખી અનાથ ગરીબ ભિખારી યાચક પડે એમને સોનાનો આપતા છે, આપતા છે, આપતા છે ડેલી. અને એમ કરતા કરતા સાચું બોલો એકનો એક માણસ બે વાર પ્રભાવના લેવા આવે તો દાદા હું થાય ઓછી પકડી જાય. અલા આરામ કરો, અહીંયા પણ હગડા નથી રહેતા નથી, ચોરીઓ કરવા આવો છો બબે વખત. તમને એવો વિચાર ના કઈ જરૂર હશે તો બિચારો બીજી વાર આવ્યો છે. આ બીજી વાર ની પ્રભાવના લેવા આવ્યા ને એમાં તો અમારા જૈન સંઘને આચાર્ય ગુણાનંદ સુરી મળ્યા છે. અજૈન હતા, એને જોયું, એના બાપ છે ગુનિમ હતા જૈન સંઘની પેઢીમાં, અને એને ખબર કે વ્યાખ્યાન ભાઈ શ્રીફળ ની પ્રભાવના છોકરો લેવા આવ્યો એ જ લઈને મૂકી આવ્યો બાપા પાસે પેઢીમાં. સંતાડી દો, હવે હું બીજું લઈ આવું છું. અને જ્યાં બીજો લેવા આવ્યો ત્યાં પકડાય. અને એ વખતે ઉપાસીમાં દાદા ગુરુદેવ પ્રેમ સુરેશ્વરજી મહારાજ બિરાજે, એમની નજર પડી કે ઓલો ટ્રસ્ટી ના પાડે છે બીજી વખત આપવાનો. એમને ટ્રસ્ટીને બોલાવી, હું કહું છું ને આપી આપી ઓલા છોકરાને મહાત્મા ઉપર એટલો પ્રેમ થઈ ગયો, આ મારે બહુ હાર, આ ટ્રસ્ટીઓ તો પકડાવીને જેલમાં પૂરી થઈ, આ મારા હાર. અને પ્રેમશ્રી મહારાજીને બોલાવી, ક્યાં છે, કોણ છે, શું છે? ઓલાને હિન્દી ના આવડે કારણ કે તમિલનાડુ તમિલમાં બોલે. જેમ તેમ કરીને એને કીધું મારા બાપા અહીંયા પેઢીમાં છે મુનિમ થાય અને હું એનો દીકરો, જો તમે રોજ પ્રભાવના મળશે તું ભણવા આવીશ, આ હું ભણવા આવીશ. જે છોકરાને હજી તો 10 વર્ષની ઉંમર છે, એને હિન્દી નથી આવડતું, ગુજરાતી નથી આવડતું, એ છોકરાને મહારાજે નૌકાથી ભણાવવાનું શરૂ કર્યું. 2 વર્ષમાં છોકરો 2 પ્રતિક્રમણ 5 પ્રતિક્રમણ તૈયાર થઈ ગયો. પણ એ છોકરાને સાંતાક્રુઝની અંદર ખાનગીમાં દીક્ષા આપી ગુણાનંદ વિજયનું નામ પાડ્યું, ભુવન ભાનુસુરી મહારાજના શિષ્ય બન્યા. અને પછી જે ચંદ્રશેખર મહારાજનું નામ તમે જો છો ને, એ ચંદ્રશેખર મહારાજને પ્રવચનના મુદ્દા આપનાર હતા ગુણાનંદ સુરી મહારાજ. જે રત્ન સુંદર મહારાજનું નામ લો છો ને, એ રત્ન સુંદર મહારાજને વિશેષ આવશ્યક હાસ્ય વંચાવનાર મહારાજ જીવનભર માટે એમનો નિયમ હતો વર્ષમાં એક વાર ઉપમિતની કથા વાંચવાની વાંચવાની વાંચવાની. અને જિંદગીભર માટે એમણે જ્યારે ગુજરાતી પુસ્તક નથી વાંચ્યા, સંસ્કૃત અને પ્રાકૃત સિવાય કોઈ જાણ્યા નથી, ચળકડાટ બોલી શકે સંસ્કૃતમાં, એટલું મજબૂત એમનું વ્યાકરણ, એટલું મજબૂત એમનું સંસ્કૃત. પણ એક પ્રભાવ એક છોકરાને તમે જ્યારે વરસેલો છો ને, ત્યારે અમારા ગુણાંગ સુરીને તમે ધક્કો મારી નીચે ઉતારો છો. હું તો કહું છું કે જૈન સંઘોએ નક્કી કરવું જોઈએ 15 વર્ષથી જે પણ નીચેનો છોકરો હોય ને, એ સામે ચડીને 2 પ્રભાવના આપો. સુનીલભાઈ થાય કે ના થાય, 15 વર્ષથી નીચેનો છોકરો આવે છે, કોણ છે? મોટાઓને પણ બેસવા દમ નીકળી જાય છે, નાનાઓને બેસવાનું મન થાય છે ને,
આજ તમારું નસીબ સમજો, કોઈને આવું નથી. દરેકે પોતાના દીકરાને મોબાઈલ પકડાવી દીધા છે, અને પછી મા બાપ આવીને રડે છે અમારી પાસે. છોકરા છોડતા નથી મોબાઈલ, ક્યાંથી છોડે? રાત સુધી તમારે નથી છોડવું. પછી છોકરો એમાંથી એ જ શીખવાનો સંબંધનો વૈભવ તમારા પરિવાર પૂરતો પણ તમે નથી રાખતા.